નમસ્કાર દર્શક મિત્રો, અમારી આ ચેનલમાં તમારું સ્વાગત છે. ચાલો જોઈએ આજના ગુજરાતના, દેશના અને વિદેશના 50 મોટા સમાચારો. રાજ્યમાં વરસાદને લઈને હવામાન વિભાગ તરફથી આગાહી વ્યક્ત કરવામાં આવી છે. રાજ્યમાં સામાન્ય વરસાદી ઝાપટા પડવાની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે. રાજ્યમાં આગામી 2 દિવસ વરસાદી ઝાપટા રહેશે. અમદાવાદમાં હિટ એન્ડ રન કેસમાં બિલ્ડર મિલાપ શાહની બોપલ પોલીસે ધરપકડ કરી છે. મર્સિડીઝ કાર વડે બિલ્ડર પુત્રએ અકસ્માત કર્યો હતો, તેમાં સગીર પુત્રને કાર આપવા બદલ બિલ્ડરની ધરપકડ થઈ છે. અકસ્માતમાં યુવકનું મૃત્યુ થતાં બિલ્ડર સામે કાર્યવાહી કરવામાં આવી છે, તેમાં પિતા સામે એમવી એક્ટ 199(1) મુજબ કલમનો ઉમેરો કરાયો છે. બોપલમાં સોબો સેન્ટર પાસે બિલ્ડરના સગીર નભેદાએ પોતાની મજા માટે પૂરઝડપે મર્સિડીઝ હંકારીને નિર્દોષ સિક્યુરિટી ગાર્ડને અડફેટી લેતા તેનું મોત નીપજ્યું હતું. સુરતમાં જ્વેલરી શોપમાં નોકરી કરનાર 23 વર્ષનો યુવાન સેક્સ ટોર્ચરનો શિકાર બન્યો હતો. તેને કોલ કરી સતત બ્લેકમેલ અને ટોર્ચર કરવામાં આવી રહ્યો હતો, જેના કારણે યુવાને ઘરે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. પોલીસે જ્યારે આ સમગ્ર મામલે તપાસ શરૂ કરી ત્યારે પોલીસ પણ ચોંકી ગઈ હતી. પોલીસે મૃતક યુવાનનો મોબાઈલ તપાસ્યો તો તેમાં પરિણામથી વોટ્સએપમાં નંબર સેવ હતો, જે ખોલતા જ મેસેજ જોઈ પોલીસ ચોંકી ઉઠી હતી. આંખો કાવતરૂપ ચલાવનાર માસ્ટર માઇન્ડ રાજસ્થાનનો સગીર નીકળ્યો હતો. આ મામલે સુરત પોલીસે સગીર સહિત અન્ય એક આરોપીની રાજસ્થાનના અલવર જિલ્લામાંથી ધરપકડ કરી છે. આ સગીર વિડીયો કોલ કરી ન્યૂડ વિડીયોમાં ફોટોમોર્ફ કરવા સહિત બ્લેકમેલિંગ કરી રૂપિયા પડાવતો હતો. અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં અસામાજિક તત્વોનો આતંક વધી રહ્યો છે, ત્યારે વધુ એક બનાવ સામે આવ્યો છે. 4 શખ્સોએ ભેગા મળીને કરિયાણાની દુકાન ચલાવનાર વ્યક્તિ પર તલવાર વડે જાહેરમાં હુમલો કર્યો હતો. આ હુમલામાં દુકાનદારને જમણા હાથે ઈજા થઈ હતી. અરવલ્લીના માલપુરમાં આવેલા કાનેરા ગામે ગણપતિ વિસર્જન દરમિયાન યુવક ડૂબવા લાગ્યો હતો. જોકે સ્થાનિક ગ્રામજનો અને તરવૈયાઓની સતર્કતાના કારણે યુવકને રેસ્ક્યુ કરવામાં સફળતા મળી હતી. વલસાડ રેલવે સ્ટેશન પર પૂરપાટ ઝડપે આવી રહેલી ટ્રેન સામે યુવાને પડતું મૂકી જીવન ટૂંકાવ્યું હતું. આ કરુણ ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. બનાવને પગલે ઘટનાસ્થળે જીઆરપી પોલીસ દોડી આવી હતી અને તપાસ હાથ ધરી હતી. અમદાવાદના ગોતા ખાતેના રાજપૂત ભવનમાં શુક્રવારે 20 સપ્ટેમ્બરે ક્ષત્રિય સમાજનું સંમેલન યોજાવાનું છે, પરંતુ તે પહેલાં જ ક્ષત્રિય સમાજને મોટો ઝટકો લાગ્યો છે. ભાવનગરના યુવરાજે આ સંમેલન કાર્યક્રમ અને સમિતિ સાથે છેડો પાડ્યો છે. ક્ષત્રિય સંમેલનની જાહેરાત અને આમંત્રણમાં પોતાના વડીલનો ફોટો અને નામના ઉપયોગ મુદ્દે ભાવનગરના યુવરાજ જયવીરસિંહ ગોહિલે રોષ વ્યક્ત કર્યો છે. સોશિયલ મીડિયા પર પોસ્ટ મૂકી યુવરાજે સમગ્ર મુદ્દે સ્પષ્ટતા કરી છે. રાજ્યના નવસારીમાંથી દુઃખદ દુર્ઘટના સામે આવી છે. મળતા અહેવાલ પ્રમાણે નવસારીના વિજલપોરમાં ક્રેટ કોરિડોર ટ્રેનની અડફેટે આવતા બંને યુવકોનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. બંને યુવકો ઘરની પાસે આવેલા રેલવે ટ્રેક પર બેસીને વાતો કરતા હતા, તે અચાનક ટ્રેન આવી જતા આ દુર્ઘટના સર્જાઈ હતી. અમદાવાદમાં સગીરો વાહન ચલાવતા હોવાના અને તેના કારણે અકસ્માત સર્જાયા હોવાના કિસ્સાઓ વધ્યા છે, જેને લઈને અમદાવાદ ગ્રામ્ય ડીઈઓ એક્શન મોડમાં આવ્યા છે અને સગીરો સારામાં વાહન લઈને ન આવે તે માટેનો પરિપત્ર જાહેર કર્યો છે, જેની સૂચના સારાઓને પણ કરી દેવાઈ છે. આ ઉપરાંત આગામી દિવસમાં ટ્રાફિક પોલીસ અને આરટીઓ ડીઈઓ સાથે મળીને ડ્રાઈવ પણ કરવામાં આવશે. જાહેર કરાયેલા પરિપત્ર વિરુદ્ધ જો કોઈ બાળક વાહન સાથે પકડાશે તો તેના માતા પિતા સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. ગ્રોથ હબ તરીકે સુરત ઇકોનોમિક રિજિયનના ઇકોનોમિક ડેવલપમેન્ટ પ્લાનનું આજે ગુરુવારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે લોન્ચિંગ કર્યું હતું. કેન્દ્ર સરકાર દ્વારા ગ્રોથ હબ તરીકે સુરત અને તેની આસપાસના નવસારી, ભરૂચ, ડાંગ, તાપી તથા વલસાડ જિલ્લાઓનું ગ્રોથ હબ તરીકે વિકસાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. આજના દેશના અગત્યના સમાચાર જોઈએ તો રાજસ્થાનમાં આગામી 4 દિવસ સુધી વરસાદ નહીં પડે. રાજ્યમાં આ ચોમાસાની સિઝનમાં અત્યાર સુધીમાં 59%થી વધુ વરસાદ નોંધાયો છે. મધ્યપ્રદેશમાં બુધવારે ગ્વાલિયર અને ઇન્દોર સહિત 12 જિલ્લામાં વરસાદ પડ્યો હતો, જોકે આજે એમપીમાં વરસાદની કોઈ શક્યતા નથી. અહીં આગામી 4 દિવસ સુધી માત્ર વાદળછાયું વાતાવરણ રહેશે. બીજી તરફ બિહારમાં ગંગા નદી ભયજનક નિશાનથી ઉપર વહી રહી હોવાના કારણે 76 સરકારી સ્કૂલો આગામી 3 દિવસ માટે બંધ રહેશે, જ્યારે હિમાચલ પ્રદેશમાં છેલ્લા 3-4 દિવસમાં વરસાદ અને હિમવર્ષાના કારણે લાહોલ, સ્પીતિ અને કિન્નોરનું તાપમાન ઘણું ગગડ્યું છે. પહાડો પર ઠંડી પડી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શ્રીનગરના શેરે કાશ્મીર સ્ટેડિયમમાં કહ્યું, અમે દેશની સંસદમાં કહ્યું છે કે અમે જમ્મુ કાશ્મીરને ફરીથી રાજ્યનો દરજ્જો આપીશું. ભાજપ જ આ પૂર્ણ કરશે. તેથી હું તમને અપીલ કરું છું કે 25 સપ્ટેમ્બરે મતદાનના તમામ રેકોર્ડ તોડી નાખો.
આ પહેલા તેમણે નેશનલ કોન્ફરન્સ, પીડીપી અને કોંગ્રેસ વિશે કહ્યું હતું કે આ ત્રણ પરિવારોએ પોતાની રાજકીય દુકાન ચલાવવા માટે દાયકાઓથી ઘાટીમાં નફરતનો સામાન વેચે છે, જેના કારણે અહીંના યુવાનો પ્રગતિ કરી શક્યા નથી. છેલ્લા 6 દિવસમાં પીએમ મોદીનો આ બીજો કાશ્મીર પ્રવાસ છે. આ પહેલા તેઓ 14 સપ્ટેમ્બરે ડોડા પહોંચ્યા હતા. તેઓ અહીં પાર્ટીના ઉમેદવારોને પણ મળશે. રાજસ્થાનના ડૌસામાં બોરવેલમાં પડી ગયેલી 2.5 વર્ષની બાળકીને સુરક્ષિત બહાર કાઢવામાં આવી છે. લગભગ 18 કલાક સુધી ચાલેલા બચાવ બાદ બાળકીને સુરક્ષિત બહાર કાઢવામાં આવી હતી. બાળકીની હાલત સ્થિર છે. આતિશી 21 સપ્ટેમ્બરે દિલ્હીના મુખ્યમંત્રી તરીકે શપથ લેશે. આતિશીની સાથે અન્ય નેતા પણ મંત્રીપદના શપથ લેશે. તિરુપતિના શ્રી વેંકટેશ્વર સ્વામી મંદિરમાં તિરુપતિ લાડુ ચડાવવામાં આવે છે. તિરુમલા તિરુપતિ દેવસ્થાનમ મંદિરનું સંચાલન કરે છે. ચંદ્રબાબુ નાયડુએ એનડીએ ધારાસભ્ય દળની બેઠકને સંબોધિત કરી હતી, જેમાં તેમણે વાયએસઆર કોંગ્રેસની સરકાર પર આરોપ લગાવ્યો હતો. નવા ટેસ્ટ અહેવાલો અનુસાર ખુલાસો થયો છે કે પ્રખ્યાત શ્રી વેંકટેશ્વર મંદિરમાં પ્રસાદ તરીકે વહેંચવામાં આવતા લાડુ બનાવવા માટે બીફ, ચરબી, માછલીનું તેલ અને પામ તેલનો ઉપયોગ કરવામાં આવતો હતો. જોધપુરના એસડીએમ પ્રિયંકા બિશ્નોઈનું અમદાવાદમાં એક ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન નિધન થયું છે. જોધપુરના એસડીએમના નિધન પર રાજસ્થાનના મુખ્યમંત્રી ભજનલાલ શર્મા પણ દુઃખી થયા છે. હરિયાણાની ચૂંટણી માટે રોહતકમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ મેનિફેસ્ટો જાહેર કર્યું છે. મેનિફેસ્ટોમાં અગ્નિવીરને સરકારી નોકરીની ગેરંટી આપવામાં આવી છે. મહિલાઓને દર મહિને 21 રૂપિયા આપવાનું વચન આપ્યું છે. મેનિફેસ્ટોમાં 500 રૂપિયામાં ગેસ સિલિન્ડર સહિતના 20 વચનો સામેલ છે. રોહતકમાં મેનિફેસ્ટો જાહેર કરતા નડ્ડાએ જણાવ્યું હતું કે આયુષ્યમાન યોજના હેઠળ હોસ્પિટલોમાં ડાયાલિસિસ મફત થશે અને 10 લાખ રૂપિયા સુધીની સારવાર મફત હશે. કેબિનેટે ચંદ્રયાન 4 મિશનને મંજૂરી આપી દીધી છે. આ મિશનનો ઉદ્દેશ્ય અવકાશયાનને ચંદ્ર પર ઉતારવાનો, નમૂનાઓ એકત્રિત કરવાનો અને તેને સુરક્ષિત રીતે પૃથ્વી પર પરત કરવાનો છે. કેબિનેટે વિનસ ઓર્બિટર મિશન અને ઇન્ડિયન સ્પેસ સ્ટેશન BASની સ્થાપનાને પણ મંજૂરી આપી હતી. બંને મિશનને વર્ષ 2028 સુધીમાં લોન્ચ કરવાની યોજના બનાવવામાં આવી છે. મધ્યપ્રદેશના જબલપુરમાં મોટી દુર્ઘટના સર્જાઈ છે. અહીં શ્રમિકોને લઈ જઈ રહેલી એક ઓટો પર મોટી ગાડી પલટી ખાઈ જતા 7 શ્રમિકોના મોત થયા છે, જ્યારે અન્ય કેટલાક ઇજાગ્રસ્ત થયા છે. ઇજાગ્રસ્તો પૈકી 10 વ્યક્તિની સ્થિતિ ગંભીર છે. દર્શક મિત્રો, આજના વિદેશના મહત્વના સમાચારો ઉપર નજર કરી લઈએ તો લેબનોનમાં પેજર અને વોકીટોકી બ્લાસ્ટના સમાચારની વચ્ચે ઇઝરાયેલમાં અચાનક રાત્રે લોકોના ફોનમાં ઇમરજન્સી મેસેજના એલર્ટ આવ્યા હતા, જેમાં લોકોને સુરક્ષિત સ્થળે જવાનું કહેવામાં આવ્યું હતું. હજારો લોકોને આ મેસેજ મળતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઇઝરાયેલી સેના IDF આ પ્રકારના મેસેજોને નકલી ગણાવતા જણાવ્યું હતું કે ઇઝરાયેલના લોકોને આ પ્રકારના કોઈ સંદેશા આપવામાં આવ્યા નથી. આ સાયબર એટેક હોઈ શકે છે. કોઈપણ પ્રકારનો ઇમરજન્સી જાહેરાતવાળો મેસેજ અમારા તરફથી કરવામાં આવ્યો નથી. લેબનોનમાં બુધવારના રોજ પેજરમાં બ્લાસ્ટ થયા બાદ વોકી ટોકીમાં પણ બ્લાસ્ટ થતા કુલ 32 લોકોના મોત થયા છે, જ્યારે 3,250થી વધુ લોકો ઘાયલ થયા છે. પેજર બ્લાસ્ટ બાદ વોકી ટોકી હુમલામાં 14 લોકોના મોત થયા, જ્યારે અનેક લોકો ઘાયલ થયા છે. હિઝબુલ્લાહે આ હુમલા માટે ઇઝરાયેલને જવાબદાર ઠેરવ્યો છે. લેબનોનમાં પેજર પછી વોકી ટોકી, લેપટોપ, ફોન, સોલાર પેનલ સિસ્ટમ, ફિંગરપ્રિન્ટ રીડિંગ મશીન અને રેડિયોમાં સિરિયલ બ્લાસ્ટ થયા છે. મોટાભાગના બ્લાસ્ટ ત્યારે થયા જ્યારે હિઝબુલ્લાહ કમાન્ડરોએ આ ડિવાઇસને તેમના હાથમાં પકડી રાખ્યા હતા. 17 સપ્ટેમ્બરના રોજ લેબનોન અને સિરિયાના ઘણા શહેરોમાં એક સાથે પેજર બ્લાસ્ટ થયા હતા. હિઝબુલ્લાહે આ પેજર હુમલા માટે ઇઝરાયેલની ગુપ્તચર સંસ્થા મોસાદને જવાબદાર ગણાવી છે. આફ્રિકાના અનેક દેશોમાં દુકાળને કારણે ભોજનની ભારે અછત સર્જાઈ છે. ઝિમ્બાબ્વેમાં 4 દાયકાનો સૌથી ભયાનક દુકાળ પડ્યો છે. પાક હવે રહ્યો નથી. લોકો પાસે હવે ખાવા માટે કંઈ નથી. માણસો પાસે કંઈ ખાવાનું ન બચતા મજબૂરીમાં ઝિમ્બાબ્વે સરકારે નાગરિકોનું પેટ ભરવા માટે 200 હાથીઓને મારવાનો આદેશ આપ્યો છે. ઝિમ્બાબ્વે રાષ્ટ્રીય ઉદ્યાન અને વાઇલ્ડ લાઇફ મેનેજમેન્ટ ઓથોરિટીના પ્રવક્તા તિનાસે જણાવ્યું હતું કે જરૂરિયાતમંદ સમુદાયોને હાથીઓનો શિકાર કરવાની મંજૂરી આપવામાં આવશે. જ્યાં હાથીઓની વસ્તી વધારે છે તેવા વિસ્તારોમાં હાથીઓનો શિકાર કરવામાં આવશે. ત્યારબાદ હાથીઓનું માંસ એવી કોમ્યુનિટીમાં મોકલવામાં આવશે જ્યાં સૌથી વધારે દુકાનની અસર છે. તિનાસે જણાવ્યું હતું કે હાથીઓને મારવાનો એક ફાયદો એ પણ છે કે તેનાથી તેમની વસ્તી પર નિયંત્રણ રહેશે, જંગલમાં ભીડ ઓછી થશે. આપણા જંગલો માત્ર 55,000 હાથીઓને રાખી શકે છે, પરંતુ અત્યારે 84,000 કરતાં વધારે હાથીઓ છે. જો 200 હાથીઓને મારવામાં આવશે તો પણ તે સમુદ્રમાંથી એક બુંદ કાઢવા બરાબર હશે.
અમેરિકામાં ન્યૂયોર્કના મિલવિલેમાં આવેલા બીએપીએસ સ્વામિનારાયણ મંદિરમાં તોડફોડની ઘટના સામે આવી છે. તેના વિડીયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક વિડીયો પ્રમાણે મંદિરની બહારના રસ્તાઓ અને મંદિરની દિવાલો પર બે પેન્ટથી મોદી વિરોધી સૂત્રો લખવામાં આવ્યા હતા. આ ઘટનાને લઈને ન્યૂયોર્કમાં ભારતના કોન્સ્યુલેટ જનરલે વાંધો ઉઠાવ્યો હતો અને જણાવ્યું હતું કે તે સ્વીકાર્ય નથી. આરોપી સામે કડક કાર્યવાહી થવી જોઈએ. ઇલોન મસ્કની બ્રેઇન ચિપ સ્ટાર્ટઅપ કંપની ન્યુરલિંકે અંધ લોકો માટે એક ઉપકરણ બનાવ્યું છે. કંપનીનો દાવો છે કે આ ડિવાઇસ એવા લોકોને પણ જોવામાં મદદ કરશે જેમણે પોતાની બંને આંખો ગુમાવી દીધી છે. તેને ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન એફડીએ તરફથી મંજૂરી મળી છે. ન્યુરલિંકે આ ડિવાઇસને બ્લાઇન્ડ સાઇટ નામ આપ્યું છે. મસ્કે કહ્યું છે કે આ ઉપકરણ એવા લોકો માટે મદદરૂપ થશે જેમણે પોતાની બંને આંખો ગુમાવી દીધી છે અથવા જેમની ઓપ્ટિક નર્વને નુકસાન થયું છે. એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે આ ઉપકરણ જેઓ જન્મથી જ અંધ છે તેમને પણ જોવામાં મદદ કરશે.